દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની આજે સમગ્ર દેશમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેની સાથે છેવાડાના કચ્છ જિલ્લા અને જ્યાં વડાપ્રધાન મોદીને અપાર પ્રેમ છે તેવા કચ્છ જિલ્લામાં પણ કચ્છના સાંસદ વિનોદ ચાવડા તથા અનેક સામાજિક રાજકીય અગ્રણીઓ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. કચ્છના સાંસદ દ્વારા પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારની વિવિધ સેવાકીય યોજનાઓનો લાભ નાનામાં નાના માનવી સુધી પહોંચે તે માટેના પ્રયત્નો કરાયા હતા, જેમાં દિવ્યાંગોને સાધન સહાય સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો સૌરાષ્ટ્ર અને કચ્છના 3400 ગામોમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ દ્વારા 1.5 લાખથી વધુ લોકોનું હેલ્થ સ્કેનિંગ કરવાનો આયુષ હોસ્પિટલ તથા સાંસદની પ્રેરણાથી રથ ફેરવવામાં આવશે. આ સાથે રિજનલ સાયન્સ સેન્ટર સ્મૃતિવન મધ્યે 400થી વધુ લોકોને વિવિધ રમતોમાં ભાગ લેનારને પ્રમાણપત્ર તથા મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જોકે સૌથી અનોખો કાર્યક્રમ ભુજની વિરામ હોટલમાં યોજવામાં આવ્યો હતો, જેમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફી બીમારીથી પરેશાન 25 જેટલા યુવાનોને CSR ફંડમાંથી કચ્છના સાંસદે મદદ કરી ઇલેક્ટ્રિક સાયકલોની ભેટ આપી હતી. અંજારના સંગળ ગામના સુરેશ આહિર દ્વારા આ અંગે લાંબા સમયથી લડત ચલાવાય છે, ત્યારે આ વાત તેને કચ્છના સાંસદ સમક્ષ રજૂ કરતા આજે વડાપ્રધાનના જન્મદિવસ પ્રસંગે એક કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં આવા 25 દિવ્યાંગોને ટ્રાયસિકલ, ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે કચ્છના એક રમતવીરને જર્મન ટેકનોલોજી સાથેનો પગ પણ અર્પણ કરાયો હતો અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. અંગદાનના પ્રણેતા દિલીપ દેશમુખ સહિત ભાજપના આગેવાનો તથા કચ્છના સાંસદ સહિતના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આજરોજ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જેમણે અમને દિવ્યાંગ નામ આપ્યું અને દિવ્યાંગોની દિશા પણ સુધારવા માટેના ઘણા બધા એવા કાનૂન લઈ આવ્યા, જેમ કે 2016 ડિસેબિલિટી એક્ટ લઈ આવ્યા, જેમાં આજ સુધી દિવ્યાંગતાના 7 પ્રકાર હતા એમાંથી 21 પ્રકાર કર્યા. એવા માનનીય શ્રી વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે અમારા જેવા મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની ગંભીર બીમારીથી પીડિત લોકોની, જેવા લોકો કચ્છ, ગુજરાત અને ભારતમાં ઘણા બધા લોકો આ રોગથી પીડિત છે, આવા લોકોનું હું છેલ્લા 11 વર્ષથી ગ્રુપના માધ્યમથી જોડવાનો પ્રયત્ન કરું છું અને બહાર લાવવાનો પ્રયત્ન કરું છું. આવી બીમારીનો હાલ વિશ્વમાં ક્યાંય ઈલાજ નથી, તો આના માટે મને વિચાર આવ્યો કે આપણે કંઈક મહેનત કરવી જોઈએ. તો આપ જોઈ શકો છો, આ સંકલ્પ મેં ધીમે ધીમે મારા પ્રયત્નો કર્યા અને મને જ્યાં જરૂરત પડી ત્યાં મારી પાછળ આપ બેઠેલ જોઈ શકો છો. અંગદાનના પ્રણેતા માન્ય શ્રી દિલીપભાઈ દેશમુખજી દાદા, એમને મને પૂરતો સહયોગ આપ્યો અને એમના સહયોગથી અને કચ્છના લોકપ્રિય સાંસદ માન્ય શ્રી વિનોદભાઈ ચાવડાજીને એમને વાત કરી અને વિનોદભાઈ ચાવડાજી અને દિલીપ દાદાના સહયોગથી આજે અમે એક શરૂઆત કરી અને પ્રથમ પગથિયે પહોંચ્યા એમ કહી શકીએ કે આવા કચ્છના 25 જેવા ગંભીર બીમારીથી પીડિત દિવ્યાંગ લોકોને ઇલેક્ટ્રિક પાવર વ્હીલચેર આપવાનો કાર્યક્રમ અહીં ભુજ મધ્યે યોજવામાં આવ્યો અને આ વ્હીલચેરની આપને વાત કરી દઉં તો એક વ્હીલચેરની કિંમત 50,000 પ્લસ છે, એવી 25 પેશન્ટોને વ્હીલચેર આપવામાં આવી. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામના જે દર્દીઓ કચ્છની અંદર છે એનું થોડાક દિવસો પહેલાં એક રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને 25 જેટલા જે આવા દર્દીઓ છે તેમને ઇલેક્ટ્રિક વ્હીલચેરની જરૂર હતી. આજે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જ્યારે જન્મદિવસ છે અને આવા દર્દીઓની વાત આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે મન કી બાતની અંદર કરી હતી અને ત્યારે એ સુરેશભાઈ જે આ સંસ્થાના પ્રમુખ છે એમણે મારો અને દિલીપભાઈ દેશમુખનો સંપર્ક કર્યો. અમે જે સ્થાનિક આપણી કંપનીઓ છે એમને વાત કરી અને CSR ફંડમાંથી આજે જે છે કે 25 જેટલા બાળકોનું આજે રજીસ્ટ્રેશન થયું છે અને એમને આજે ઇલેક્ટ્રિક વ્હીલચેર આપવામાં આવી છે અને પોતે હલનચલન કરી શકે, કારણ કે એમની શારીરિક ક્ષમતા એવી છે કે પોતે જાતે પોતાનો હાથ પણ ઊંચો નથી કરી શકતા, જાતે કોઈ પણ એ કામ પણ નથી કરી શકતા અને એ સમય જે છે કે એમને ઇલેક્ટ્રિક વ્હીલચેર ખૂબ ઉપયોગી થવાની છે અને આજે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે આજે એમને બધાને
આજે છે કે ઇલેક્ટ્રિક વ્હીલચેર અર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે કચ્છની અંદર વેદ ગોસ્વામી આપણો ઓલિમ્પિક્સનો પ્લેયર છે, જેને પણ આજે એક જર્મની ટેકનોલોજીનો આજે એક એને લેગ અર્પણ કરવામાં આવ્યો હતો અને પોતે નેશનલ રમવા જઈ રહ્યો છે. ગુજરાતની અંદર એમણે ઓલિમ્પિક્સ એમણે ક્લિયર કર્યું છે અને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ રમી શકે એવો પ્લેયર છે. અને વારંવાર કે મારો સંપર્ક કરતા મારી ઓફિસે આવતા ત્યારે એમના માટે પણ આપણે કંપનીને સીએસઆર કંપનીમાંથી વાત કરી અને 5 લાખ રૂપિયા જેટલો આજે એમને આજે છે કે આર્ટિફિશિયલ લેગ આજે આપણે એમને એને પણ આજે અર્પણ કર્યો છે અને આવનાર સમયમાં એ પણ કચ્છ ગુજરાત અને દેશનું નામ ઓલિમ્પિક્સમાં એ આગળ લાવે એવી આપણે એમને શુભકામના પાઠવી. નરેન્દ્રભાઈ, અને ભારતીય જનતા પાર્ટીનો જે સિદ્ધાંત છે, હું તો સંઘનો પ્રચારક રહેલો છું, છેક છેવાડાના માનવીનો પણ પીડા આપણે સમજવી જોઈએ. આ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના માત્ર 40-50 પેશન્ટ કચ્છમાં છે અને આજે એક પીડિત પરિવારે પણ વાત કરી કે અમારો અવાજ કોણ સાંભળે. પણ વિકસિત દેશમાં નાનામાં નાના વ્યક્તિનો, નાનામાં નાના પીડિત વ્યક્તિનો અવાજ પણ સંભળાવવો જોઈએ અને આજે એવા 20-25 બાળકો, અન્ય લોકો મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના જે પેશન્ટ છે એમને સાંસદ વિનોદભાઈના સહયોગથી અમે ઇલેક્ટ્રિક વ્હીલચેર આપી શક્યા છે. વિકસિત દેશમાં આપણે કચ્છ પૂરતી વાત કરીએ તો કોઈ પણ નાનામાં નાનો પીડિત વ્યક્તિ એની પીડા સંભળાવી જોઈએ અને એની પીડામાં જે પણ મદદ થઈ શકે એ જરૂર આપણે મદદ કરવાની કોશિશ કરવી જોઈએ. અને કોઈ પણ વ્યક્તિ અમૃતકાલમાં પૈસાના અભાવમાં એની પીડા ભોગવતો રહે એવું ના બનવું જોઈએ, એવો અમારો ખાસ પ્રયાસ છે. અમારી પાસે 25 લોકોએ માગણી કરી હતી, અમે આજે 25 વ્હીલચેર લાવ્યા છે. બધા જ પેશન્ટ પહોંચી શક્યા નથી, પણ 25-25 પહોંચી જશે વ્હીલચેર. આના માટે ટ્રીટમેન્ટ માટે ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ હોય છે. એક સેશન માટે 500-600 રૂપિયાનો ખર્ચો હોય છે, આવવા જવાનો ખર્ચો અલગ, સાથે એક વ્યક્તિને પણ આવવું પડે. એટલે આવા પીડિત પરિવારોને કેવી રીતે સહયોગી બની શકાય, અહીંયા જ કચ્છમાં આપણે ભુજમાં એકાદ સેન્ટરમાં ફિઝિયોથેરાપીની વ્યવસ્થા થાય એના માટે અમે એક સેન્ટરમાં વાત કરી છે. બહુ જ ટૂંક સમયમાં આ સેન્ટર ચાલુ થઈ જશે. એક રજૂઆત એવી પણ આવી છે કે આયુષ્યમાન કાર્ડમાં આનો સમાવેશ કરવામાં આવે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટનો, તો એ પણ પ્રયાસ અમે બહુ જલ્દી સરકારના સહયોગથી કરી શકશું એવું લાગે છે. સરકાર સુધી આ વાત બહુ જલ્દી અમે પહોંચાડી દઈશું.